नमस्कार विद्यार्थी मित्रों, છેલ્લે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યાઓ ભણ્યા. હવે આપણે આગળનો સવાલ આપ્યો છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત આપો. મિત્રો, બે માર્કમાં પૂછાતો સવાલ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત આપો. બે ગુણની અંદર પૂછાતો સવાલ છે આ. તો જોઈએ તફાવતની અંદર પહેલો મુદ્દો આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો પહેલો મુદ્દો કીધો છે હેતુ. તો આપણે વ્યાખ્યામાં ભણ્યા હતા કે આર્થિક પ્રવૃત્તિ શું કામ તમે કરો છો. આર્થિક પ્રવૃત્તિ આપણે શું કામ કરીએ છીએ? આર્થિક લાભ કે કંઈક નાણાકીય વળતર મેળવવા માટે. તો અહીંયા આર્થિક પ્રવૃત્તિમાં એ જ હેતુ આવશે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવા માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. ફરી એકવાર, આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે? આર્થિક લાભ મેળવવાનો, એટલે કે નાણાકીય લાભ મેળવવાનો, પૈસા મેળવવાનો એનો હેતુ હોય છે. તો બીજી બાજુ બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય? સમાજ સેવા, દેશ સેવા કરવાનો, માનવીની સેવા કરવાનો હેતુ હોય. ટૂંકમાં બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ પૈસા કમાવાનો હોતો નથી. બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શેનો હોય છે? દેશની સેવા કરવાનો, સમાજની સેવા કરવાનો એનો હેતુ હોય છે. પૈસા કમાવાનો કોઈ હેતુ હોતો નથી. તો આ છે તફાવતનો પહેલો મુદ્દો કે હેતુ. ત્યારબાદ બીજો તફાવતનો મુદ્દો આવ્યો છે અપેક્ષા. તો તમે આર્થિક પ્રવૃત્તિ કરો છો તેમાં શેની અપેક્ષા રાખો છો? તમે આર્થિક પ્રવૃત્તિ કરો છો તેની અંદર શું અપેક્ષા રાખો? તો આર્થિક પ્રવૃત્તિ કરીએ એની અંદર આપણે એક અપેક્ષા શું હોય છે? નફો. જો ધંધો કરતા હોય તો આપણી અપેક્ષા શું હોય છે? નફો મેળવવાની. જો આપણે નોકરી કરતા હશે તો આપણી અપેક્ષા શેની હશે? પગાર મેળવવાની. અને જો આપણે વ્યવસાય કરતા હશે તો આપણી અપેક્ષા શેની હશે? ફી મેળવવાની. એટલે આર્થિક પ્રવૃત્તિની અંદર કોઈને કોઈ અપેક્ષા રહેલી છે કે જેના માટે થઈને આપણે આર્થિક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. બીજું છે, બિન આર્થિક પ્રવૃત્તિમાં શેની અપેક્ષા હોય? તો બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણી એક જ અપેક્ષા હોય કે આપણે દેશની સમાજની સેવા કરવી છે. બીજી આપણી કોઈ અપેક્ષા હોતી નથી. ફરી એકવાર, કે બિન આર્થિક પ્રવૃત્તિમાં શું અપેક્ષા હોય? તો બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણી કોઈ અપેક્ષા હોતી નથી. માત્ર એક જ અપેક્ષા કે આપણે દેશની સમાજની શું કરવી છે? સેવા કરવી છે. તો આ થયો બીજો મુદ્દો અપેક્ષા. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે મિત્રો? ત્રણ પ્રકાર છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. હમણાં આપણે ઉપર વાત કરી કે જો તમે ધંધો કરશો તો તમને શું મળશે? નફો મળશે. જો વ્યવસાય કરશો તો શું મળશે? ફી મળશે. અને રોજગાર એટલે કે નોકરી કરશો તો તમને પગાર મળશે. ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે, ધંધો, વ્યવસાય અને રોજગાર, જેના ત્રણેય વિશે આપણે વિગતવાર આગળ માહિતી મેળવવાની છે. તો બીજી બાજુ બિન આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર પડે? તો મિત્રો, બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર પડતા નથી. ફરી એકવાર, આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર પડે છે? ત્રણ, ધંધો, વ્યવસાય અને રોજગાર. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર પડતા નથી. અને છેલ્લો એક તફાવતનો મુદ્દો આપણે પછી જોખમ અને અનિશ્ચિતતા. તો આ મુદ્દો શું કીધું છે? જોખમ અને અનિશ્ચિતતા. તો મિત્રો, તમે ધંધો કરો છો અથવા કોઈ વ્યવસાય કરો છો, વકીલો કે ગમે તે વ્યવસાય કરો છો અથવા નોકરી કરો છો, એની અંદર જોખમો અને અનિશ્ચિતતાઓ રહેલા છે. શું કામ? ધંધો કરતા હોય તો નફો કે નુકસાનનું જોખમ છે, વ્યવસાય કરતા હોય તો ફી મળે અને ન પણ મળે, નોકરી કરતા હોય કદાચ મંદીના કારણે પગાર ન પણ મળે, એવું પણ બની શકે. તો તમે જ્યારે આર્થિક પ્રવૃત્તિ કરો છો ત્યારે એની અંદર જોખમ અને અનિશ્ચિતતા રહેલા જોવા મળે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કરો છો ત્યારે એની અંદર કોઈ જોખમ હોતું નથી. કેમ કે આપણે એની અંદર શું કરવાની છે? સમાજની સેવા કરવાની છે. અને સેવા કરવામાં કોઈ જોખમ હોતું નથી. એટલે આપણે એવું કહી શકાય કે આર્થિક પ્રવૃત્તિની અંદર જોખમો અને અનિશ્ચિતતા છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર જોખમો અને અનિશ્ચિતતા હોતા નથી. તો મિત્રો, આ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો બે માર્કમાં પૂછાતો સવાલ છે. તફાવતના ચાર મુદ્દા આપણે પછી હેતુ, અપેક્ષા, પ્રકાર, જોખમો અને અનિશ્ચિતતા.